ગુજરાત મિત્રો કાર્બનિક સંયોજનના આ એપિસોડની અંદર આપણે કાર્બોનિક સંયોજનની અંદર રહેલા તત્વોની પરખ કેવી રીતે કરી શકાય એની ચર્ચાને આગળ વધારીશું આગળ આપણે કાર્બોનિક સંયોજનમાં કાર્બન હાઇડ્રોજન અને નાઇટ્રોજનની પરખ કેવી રીતે કરી શકાય એની વાત થયેલી છે મિત્રો નાઇટ્રોજન સલ્ફર હેલોજન ફોસ્ફરસ આ તત્વોની પરખ જ્યારે કરવાની હોય ત્યારે એના માટે લેસાઈન કસોટીનો ઉપયોગ કરવામાં આવે મિત્રો આપણે એ પણ લેસાઈન કસોટી માટેનું લેસાઈન દ્રાવણ કેવી રીતે બને એની ચર્ચા કરી ચૂક્યા છીએ જુઓ મિત્રો નાઇટ્રોજન પછી સલ્ફરની લેસાઈન કસોટી કેવી રીતે થાય એની વાત આપણે કરવાની છે અહીં ટેલિટોપમાં સલ્ફર માટેની લેસાઇન કસોટી રજૂ છે આગળ વાયુ તે પ્રમાણે જે લેસાઈન દ્રાવણ બનેલું છે એને આપણે સોડિયમ પીગલ નિષ્કર્ષ એવું નામ આપેલું છે તો એ જે સોડિયમ પીગલ નિષ્કર્ષ છે એની અંદર એસિટિક એસિડ નાખીને દ્રાવણને એસિડિક બનાવવામાં આવે તો દ્રાવણમાં રહેલો સલ્ફર આ લેડ એસિડેટની હાજરીથી કાળા રંગના અવક્ષેપ આપે છે જો નિષ્કર્ષની અંદર સોડિયમ સલ્ફર હાજર હશે લેડ એસિડેટનો પીબી પ્લસ ટુ એ આ સલ્ફર સાથે પ્રક્રિયા કરી પીબીએસ બનાવે જે કાળા રંગના અવક્ષેપ આપે એટલે લેસન મિશ્રણમાં સોડિયમ નિષ્કર્ષમાં એસિડિક એસિડ અને લેડ એસિડેટ નાખતા કાળા ઓક્ષેપ મળે તો એ આપણને સલ્ફરની હાજરી સૂચવે છે મિત્રો સલ્ફર માટે બીજી કસોટી છે લેસાઇની દ્રાવણ સોડિયમ નિષ્કર્ષ એની સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને જાંબલી રંગ મળે તો આ જાંબલી રંગ મળે છે એનો મતલબ કે કાર્બનિક સર્જનમાં સલ્ફર હાજર છે આ પ્રમાણે પ્રક્રિયા થાય સોડિયમ નિષ્કર્ષમાં સલ્ફર હાજર હોય એટલે એમાં એસ માઇનસ ટુ એટલે આમ તો એનએ ટુ એસ આ સંયોજનની હાજરીની વાત છે સોડિયમ સલ્ફાઈડ તો એનો એસ માઇનસ ટુ એ આ નાઇટ્રોપ્રોસાઇડ આયન એની સાથે જોડાય આ પ્રકારનો સંકીર્ણ સંયોજન બનાવે જે જાંબલી રંગનો હોય છે એટલે સોડિયમ નાઇટ્રોક્સાઇડ સાથે જાબળી રંગ મળે તો એ સલ્ફરની હાજરી સૂચવે છે એ જ પ્રમાણે જો નાઇટ્રોજન અને સલ્ફર બંને હોય તો લેસન દ્રાવણની અંદર એ સોડિયમ ધાતુ એસસી બધા સાથે પ્રક્રિયા કરીને સોડિયમ થાયોસાઈનેટ બનાવે સોડિયમ થાયોસાઇનેટ બનાવે અને એની અંદર જો એફી નાખવામાં આવે તો ગરમ કરવાથી એફી એસોફરનો એફી પ્લસ ટુ એફ પ્લસ થ્રીમાં ફેરવાય અને એ થાયોસાઇનેટ સાથે જોડાય લોહી જેવો લાલ રંગ આપે છે તો આ પણ સલ્ફર અને નાઇટ્રોજન બંને તત્વો હાજર છે એનું સૂચન કરે છે તો આ પ્રમાણે મિત્રો સલ્ફરની હાજરી જાણવા પરગ જાણવા લેસાઇન કસોટીમાં આ ત્રણ જુદી જુદી કસોટીઓ કરી શકાય તો મળતા રંગોના આધારે જાણી શકાય કે કાર્બનિક સંયોજનમાં સલ્ફર હાજર છે આ પ્રમાણે મિત્રો હેલોજન તત્વોની હાજરીની પરખ માટેની લેસાઇન કસોટી જોઈએ આગળ વાત થઈ એમ બનાવેલા મિશ્રણને આપણે સોડિયમ પીગલન નિષ્કર્ષ કહીએ છીએ એની અંદર નાઇટ્રિક એસિડ નાખી એને ઉકાળવામાં આવે અને ત્યારબાદ એ એનો થ્રી સિલ્વર નાઇટ્રેટ ઉમેરવામાં આવે અને મળતા આક્ષેપનું અવલોકન કરવામાં આવે જો તમારા કાર્બનિક સંયોજનની અંદર ક્લોરીન હાજર હશે તો આ પ્રક્રિયાને અંતે મળતા આક્ષેપ એ સફેદ આક્ષેપ હશે ક્લોરીનના કારણે સફેદ અક્ષેપ મળે આ સફેદ આક્ષેપ એ એજી સીએલના હોય મિત્રો આ પ્રમાણે થાય હેલોજન નાખેલા એજી એનોથ્રીના એજી પ્લસ સાથે જોડાય એજી એક્સ સોડિયમ એલાઇડ બનાવે છે ક્લોરીન હશે તો એજી બનશે બ્રોમિન હશે તો એજી બનશે અને આયોડિન હશે તો એજી બનશે મિત્રો ક્લોરીનના કારણે મળતા એજીસીએલના સફેદ આક્ષેપ મળે જે એમોનિયમ હાઇડ્રોક્સાઇડમાં દ્રાવ્ય હોય છે તો સફેદ અક્ષેપ પરથી જાણી શકાય કે કાર્બનિક સંયોજનમાં હેલોજન ક્લોરીન હાજર છે જો પીળા આક્ષેપ મળે અને એ પીળા ઓક્ષેપ એમોનિયમ હાઇડ્રોક્સાઇડમાં અલ્પ દ્રાવ્ય હોય તો એ પ્રોમિનની હાજરી સૂચવે છે અને મળતા પીળા ઓક્ષેપ જો એમોનિયમ હાઇડ્રોક્સાઇડમાં અદ્રાવ્ય હોય તો એ આયોડિનની હાજરી સૂચવે છે તો આ પ્રમાણે સોડિયમ નિષ્કર્ષની નાઇટ્રિક એસિડ એજનોથ્રી સાથેની પ્રક્રિયાથી મળેલા આક્ષેપના રંગના આધારે કયું હેલોજન તત્વ હાજર છે એ જાણી શકાય મિત્રો એચનો સાથે ઉકાળવાથી જો તમારા કાર્બનિક સંયોજનની અંદર નાઇટ્રોજન અને સલ્ફર હોય તો આ એચ થ્રી સાથે ઉકાળવાથી નાઇટ્રોજનથી બનેલો સીએન અને સલ્ફરથી નિષ્કર્ષમાં બનેલો એનએ ટુએસ એ વિઘટન પામે છે આ એજિન એચ એનોથરી સાથે ઉકાળવાનું કારણ એ આ છે જેથી આ બંને આ પરક કસોટીમાં અવરોધ ઊભો ન કરે એટલા માટે અહીં એ જે એનોથરી સાથે પહેલાં ઉકાળવો જરૂરી છે જેથી નાઇટ્રોજન અને સલ્ફર હોય તો એ આ કસોટીની અંદર બાધારૂપ બનતા નથી આ પ્રમાણે ત્રીજા એક તત્વ ફોસ્ફરસની લેસાઈન કસોટી આપણે જરા જોઈએ મિત્રો અહીંયા અને લેસાઈન કસોટી ન કહેતા માત્ર ફોસ્ફરસની પરખની કસોટી કહી શકાય અહીં આપણે લેસાઈન દ્રાવણ વાપરવા નથી પણ જે કાર્બનિક સંયોજન છે એ કાર્બનિક સંયોજન સીધે સીધું એને ટુ ઓટું એટલે સોડિયમ પેરોક્સાઇડ જે ઓક્સિડેશન કરતા છે એટલે આ સંયોજન એ માત્ર ફરક કસોટી કહેવાય લેસન દ્રાવણ ન વાપરીએ તો ચાલે તો કાર્બનિક સંયોજનને એનએ ટુઓ ટુ સાથે ગરમ કરતા અંદર રહેલા ફોસ્ફરસને કારણે સોડિયમ ફોસ્ફેટ બને છે અને ત્યારબાદ એની અંદર એચ એન ઓ થ્રી નાખીને ગરમ કરવામાં આવે ઉકાળવામાં આવે તો એમોનિયમ મોલિબડેટ આ સંયોજનનો પીળો રંગ અથવા આક્ષેપ આપણને જોવા મળે તો આ પ્રમાણે પ્રક્રિયા કરવાથી જો પ્રક્રિયાને અંતે પીળો રંગ અથવા આક્ષેપ મળતા હોય તો એ ફોસ્ફરસની હાજરી સૂચવે છે મિત્રો અહીં પ્રક્રિયા કંઈક આવી રીતે થાય કાર્બનિક સંયોજન ઓક્સિડેશન કરતા સાથે જોડાય એટલે એમોનિયમ ફોસ્ફેટ બને આ એમોનિયમ ફોસ્ફેટ નાઇટ્રિક એસિડ સાથે જે અહીંયા ગરમ કરીએ છીએ ત્યારે એ ફોસ્ફોરિક એસિડમાં ફેરવાય એટલે સોડિયમ ફોસ્ફેટમાંથી ફોસ્ફોરિક એસિડ બને આ ફોસ્ફોરિક એસિડ આ ફોસ્ફોરિક એસિડ એ એમોનિયમ મોલિબડેટ એની સાથે પ્રક્રિયા કરી નાઇટ્રિક એસિડની હાજરીમાં એમોનિયમ ફોસ્ફોમોલિબ્ડેટ નામનો પદાર્થ બનાવે છે જે પીળા રંગના આક્ષેપ આપે છે તો મિત્રો આ રીતે ફોસ્ફરસની હાજરીની પરખ કરી શકાય છે મિત્રો એચએનઓ થ્રી ઉમેર્યા પછી એમોનિયમ ઓલિપડેટ ઉમેર્યા ત્યારબાદ આ એમોનિયમ ફોસ્ફો મોલિબ્ડેટ નામનું સંયોજન જે પીળા રંગનું છે એ નિર્માણ થાય છે એનું અણુસૂત્ર મિત્રો ખાસ યાદ રાખે એમોનિયમ થ્રાઇસ પીઓ ફોર ટ્વેલ્વ એમઓ મોલિબ્ડેટ એટલે મોલિબડેનમ ઓ થ્રી અને એમોનિયમ નાઇટ્રેટ અને પાણી બને તો આ પ્રમાણે ફોસ્ફરસની પરખ કરી શકાય તો આવી રીતે મિત્રો કાર્બનિક સંયોજનમાં કાર્બન હાઇડ્રોજન વગેરે તત્વોની સીયુઓ સાથેની ગરમ ગરમસની પ્રક્રિયા નાઇટ્રોજન સલ્ફર હેલોજન વગેરેની લેસાઇન કસોટી અને ફોસ્ફરસની આ પ્રક્રિયા દ્વારા આપણે આ તત્વોની પરખ આપણે કરી શકીએ છીએ નેક્સ્ટ મિત્રો આપણે કાર્બનિક સંયોજનનું જથ્થાત્મક પૃથ્થકરણ એની આપણે ચર્ચા કરીશું મિત્રો અહીં સુધી આપણે આ વાત કરી કે કાર્બનિક સંયોજનમાં કયા કયા તત્વો હાજર છે હવે હાજર રહેલા તત્વો કેટલા પ્રમાણમાં છે એનો માપદંડ એટલે આ જથ્થાત્મક પૃથ્થકરણ થાય એને ભારાત્મક પૃથ્થકરણ પણ કહેવાય જથ્થાત્મક પૂથકરણ અથવા ભારાત્મક પૃથ્થકરણ એના માટે તમે ક્વોન્ટિટેટિવ એનાલિસિસ આવો શબ્દ વાપરી શકો છો જુઓ મિત્રો કાર્બનિક સંયોજનની અંદર જુદા જુદા તત્વો હાજર હોય તો કાર્બન હાઇડ્રોજન નાઇટ્રોજન ઓક્સિજન સલ્ફર અને ફોસ્ફરસ આ તત્વોનું ભારાત્મક પુથ્થકરણ કેવી રીતે કરવામાં આવે મિત્રો અહીંયા જે ભારાત્મક પુથ્થકરણ થશે એમાં તત્વોનું ટકાવા પ્રમાણ આપણને જાણવા મળશે શરૂઆત કરીએ કાર્બન અને હાઇડ્રોજન સી અને એચ આ તત્વોનું પૃથકરણ પહેલાં કાર્બનિક સંયોજનને કોપર ઓક્સાઇડની સાથે હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે મિત્રો આ પ્રમાણે એક બાજુથી હવા દાખલ કરવામાં આવે અહીંયા કૃષિબલની અંદર કાર્બનિક પદાર્થના નમૂનાને ગરમ કરવામાં આવે અને એ નમૂનો ગરમ થયા પછી માંથી પસાર થશે એની બાષ્પા આગળ વધશે આ બાષ્પા આગળ જઈને નિર્જળ કેલ્શિયમ ક્લોરાઈડમાંથી પસાર થઈ અંતે કેઓએચમાંથી પસાર થઈ આગળ વધશે મિત્રો કાર્બનિક સંયોજનનું વજન એ નક્કી કરેલું એટલે ચોક્કસ વજન કરેલો જથ્થો લેવામાં આવે માની લો કે એમ દળનો પદાર્થ એ એમ ગ્રામ જેટલો પદાર્થ આપણે કાર્બનિક સંયોજન લીધેલો હોય અને તમે ગરમ કર્યા પછી જે બાષ્પ બનવાની છે એને અહીંયા કેલ્શિયમ ક્લોરાઈડમાં શોષાવા દેવામાં આવે આ કેલ્શિયમ ક્લોરાઈડમાં પાણી શોષાઈ જાય છે એચ ટુ એટલે કેલ્શિયમ ક્લોરાઈડનું વજન પણ નક્કી હોવું જોઈએ એટલે નિશ્ચિત વજન કરેલા કેલ્શિયમ ક્લોરાઇડમાં પાણી શોષાવા દેવાનું અને ત્યાર પછી વજન કરેલા કેઓ એચમાં કાર્બન ડાયોક્સાઇડનું શોષણ થવા દેવામાં આવે અને વધારાનો ઓક્સિજન બહાર નીકળશે મિત્રો કાર્બનિક સંયોજનને તમે કોપર હાઇડ્રોક્સાઇડ કોપર ઓક્સાઇડવાળે ગરમ કરો છો ત્યારે કાર્બન ડાયોક્સાઇડને એસ ટુઓમાં ફેરવાય તો મોટાભાગના કાર્બનિક સંયોજન જેને આપણે હાઇડ્રોકાર્બન કહીએ છીએ એનું અણુસૂત્ર આ રીતે આપી શકાય સી એક્સ એચ વાય તો એની આ ઓક્સિજન સાથેની દહન પ્રક્રિયા કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આપે એક્સ જેટલા કાર્બન છે તો એક્સ જેટલા સીઓ ટુ બને વાય જેટલા હાઇડ્રોજન છે તો વાય બાય ટુ જેટલા એચ ટુના અણુઓ નિર્માણ થાય અને એ પ્રમાણે ઓક્સિજનને એક્સ પ્લસ વાય બાય ફોર જેટલા લેવા પડે તો મિત્રો આ પ્રમાણે નમૂનાને ગરમ કરીને વજન કરેલા કેલ્શિયમ ક્લોરાઈડમાં પાણીનું શોષણ કરવામાં આવે વજન કરેલા કેલ્શિયમ ક્લોરાઈડના વજન પરથી છેલ્લે એચ ટુ શોષાઈ ગયા પછી જે કેલ્શિયમ ક્લોરાઈડ લેવાના છીએ એ એનું વજન કરીને એમાંથી સીએસિએલ ટુ નો પ્રારંભિક વજન બાદ કરતાં એચ નું વજન મળે તો H2O નું દળ એમ ટુ જેટલું છે અને વજન કરેલા KOH માં કાર્બન ડાયોક્સાઇડ શોષાઈ ગયા પછી ફરીથી વજન કરતાં એ વજનમાંથી પહેલાંનું માત્ર KOH નું વજન બાદ કરતાં શોષાયેલા કાર્બન ડાયોક્સાઇડનું વજન મળે જે એમ વન દળનું છે તો મિત્રોની ગણતરી આ રીતે કરી શકાય કાર્બનિક સંયોજનનું દળ એમ ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ છેલ્લે મળે છે આનું દળ એમ વન અને પાણીનું દળ એમ ટુ તો આને આધારે કાર્બનનું ટકાવાર પ્રમાણ કાર્બનનું પરમાણવીય દળ ગુણ્યા મળેલા કાર્બન ડાયોક્સાઇડનું દળ છેદમાં કાર્બન ડાયોક્સાઇડનું આણવીય દળ ગુણ્યા પરસેન્ટેજ પ્રમાણ માટે સો વડે ગુણ્યા છે અને આ વજન એમ દળના પદાર્થમાં મળે છે માટે એમ વડે ભાગતા કાર્બનનું ટકાવા પ્રમાણ મળે આ જ પ્રમાણે હાઇડ્રોજનનું ટકાવા પ્રમાણ શોધવા એચ ટુઓમાં એચનું દળ બે ગ્રામ છે માટે બે એચ ટુ દળ એમ છેદમાં પાણીનું આણવીય દળ અઢાર ગ્રામ ટકાવાર પ્રમાણમાં ફેરવા માટે સો વડે ગુણ્યા છે અને આ વજન એમ જેટલા કાર્બનિક સંયોજનમાંથી મળ્યું છે એટલે એને એમ વડે ડિવાઇડ કરે છે તો આ પ્રમાણે કાર્બન અને હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ આ પદ્ધતિથી શોધી શકાય આગળ વાત કરીએ મિત્રો નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ આ નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ બે પદ્ધતિથી શોધવામાં આવે એમાંની એક પદ્ધતિ ડ્યુમા પદ્ધતિ છે જુઓ મિત્રો કાર્બનિક સંયોજનને કે જેમાં કાર્બન હાઇડ્રોજન ઉપરાંત અને નાઇટ્રોજનની પણ હાજરી છે એવા કાર્બનિક સંયોજનનું ભારાત્મક પુથ્થકરણ કરવાનું છે તો ડ્યુમા પદ્ધતિમાં સૌપ્રથમ એ કાર્બનિક સંયોજનના નમૂનાને કાર્બન ડાયોક્સાઇડની હાજરીમાં સીયુઓ સાથે ગરમ કરવામાં આવે એટલે અહીંયા કોપર ઓક્સાઇડ બાજુમાં સીયુઓ અને કાર્બનિક સંયોજનનું મિશ્રણ છે કાર્બન ડાયોક્સાઇડની હાજરીમાં અને આ આખે આખી એક પ્રકારની ભઠ્ઠી જેવી રચના કરેલી હોય કે જેમાં આ આખે આખું મિશ્રણ ગરમ થાય છે એટલે આ ભઠ્ઠીની અંદર આખું મિશ્રણ ગરમ થશે પ્રક્રિયા થવાથી નાઇટ્રોજનમાંથી નાઇટ્રોજન ગેસ છૂટો પડે છે એટલે તત્વમાં સોરી કાર્બનિક સંયોજનમાં હાજર રહેલો નાઇટ્રોજન એન ટુમાં ફેરવાય કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે પાણી ઉત્પન્ન થશે આ બંને ઘટકો કાર્બનનું કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરણ થવાથી અને હાઇડ્રોજનનું પાણીમાં રૂપાંતરણ થવાથી નિર્માણ પામેલા છે બનેલા કાર્બન ડાયોક્સાઇડને કેઓએચની અંદર શોષી લેવામાં આવે નાઇટ્રોજન એ નિષ્ક્રિય વાયુ છે જે કેઓએચમાં શોષાશે નહીં એચ ટુ કેલ્શિયમ ક્લોરાઇડમાં શોષી લેવામાં આવે અને માત્ર નાઇટ્રોજન વાયુ આ ભઠ્ઠીમાંથી બહાર નીકળી અને આ નાઇટ્રોમીટર નામની ટ્યુબમાં ઉપરના ભાગે જમા થશે મિત્રો અહીંયા જે નાઇટ્રોજન જમા થવાનો છે એમાં પાણીની બાષ્પ પણ રહેલી હશે કારણ કે આ સિસ્ટમની અંદર પાણીની બાષ્પનું શોષણ કરવા માટેનું આયોજન નથી મિત્રો સમીકરણ આ પ્રમાણે લખી શકાય સી એક્સ એચ વાય એન જેડ આ કાર્બનિક સંયોજન કોપર ઓક્સાઇડના એક્સ પ્લસ વાય બાય ટુ મોલ સાથે પ્રક્રિયા થવાથી કાર્બન એક્સ છે એટલે એક્સ જેટલા કાર્બન ડાયોક્સાઇડ વાય બાય ટુ જેટલા એચ ટુના અણુ અને ઝેડ બાય ટુ જેટલા એન ટુના મોલ સોરી એક્સ મોલ વાય બાય ટુ મોલ અને ઝેડ બાય ટુ જેટલા નાઇટ્રોજનના મોલ બનશે અને કોપર ટુ એક્સ પ્લસ વાય બાય ટુ જેટલો છૂટો પડશે અને આ છૂટા પડેલા નાઇટ્રોજનનું કદ ગણતરીમાં લઈ આ પ્રમાણે નાઇટ્રોજનના ટકા એ આ ગણતરીથી દર્શાવી શકાય જુઓ મિત્રો આ એની ગણતરી છે કાર્બનિક સંયોજનનું દળ માની લો કે એમ ગ્રામ છે ઉપર એકત્ર થયેલા નાઇટ્રોજનનું કદ વી વન એમએલ જેટલું છે તો આ કદને આપણે એસટી જરા ફેરવી દઈએ મિત્રો આગળ અભ્યાસની અંદર તમે સંયુક્ત વાયુ સમીકરણ પી વન વી વન છેદમાં ટી વન બરાબર પી ટુ વી છેદમાં ટી આ સૂત્રનો ઉપયોગ કરીને તમે એસટી પીએ નાઇટ્રોજન વાયુનું કદ શોધી શકાય ધારો કે આ પરિસ્થિતિઓ એસટીપીની હોય તો પી વન એટલે વાતાવરણના દબાણમાંથી જલીય તાણ બાદ કરો એટલે તમને એકઠા થયેલા નાઇટ્રોજનના કારણે નાઇટ્રોમીટરમાં મળતું દબાણ છે પી વન વી વન એકત્ર નાઇટ્રોજનનું કદ અને ટી વન એ વખતનું ટેમ્પરેચર બસો તોતેર એ એસટીપીએ ટેમ્પરેચર અને સાતસો સાઠ એસટીપીએ દબાણ છે તો આ પ્રમાણે એસટીપીએ નાઇટ્રોજન વાયુનું કદ શોધી શકાય મિત્રો આપણને ખબર છે એસટીપીએ નાઇટ્રોજન વાયુ જો એક મોલ હોય તો એનું કદ બાવીસ પોઈન્ટ ચાર લીટર અથવા બાવીસ હજાર ચારસો એમએલ હોય તો નાઇટ્રોજનના બાવીસ પોઈન્ટ ચારસો એમએલનું એટલે કે એક મોલનું દળ અણુસૂત્ર એન ટુ પ્રમાણે અઠ્યાવીસ ગ્રામ થાય આ એક મોલનું દળ એ આટલું કહી શકાય તો બાવીસ હજાર ચારસો એમ નાઇટ્રોજનનું દળ અઠ્યાવીસ ગ્રામ હોય તો અહીંયા આપણને એસટી પીએ નાઇટ્રોજનનું જે આ વી એમ કદ આવ્યું છે એ વી એમ એલનું દળ કેટલું થાય તો આ રીતે આપી શકાય વી ગુણ્યા અઠયાવીસ છેદમાં બાવીસ હજાર ચારસો આ વીની કિંમતો જે આવેલી છે એનો ઉપયોગ અહીં કરવાથી આપણને એસટીપીએ મળેલા મળેલા એમએલનું દળ મળે એ આટલા ગ્રામ છે હવે મિત્રો આ જે કે દળ મળ્યું છે આપણને એ એમ ગ્રામ કાર્બનિક સંયોજનમાંથી મળ્યું છે એટલે આવું કહી શકાય એમ ગ્રામ કાર્બનિક સંયોજનમાંથી મળેલા નાઇટ્રોજનનું દળ અઠ્યાવીસ ગુણ્યા બાવીસ ચારસો એટલે આ ઉપર છે એટલું છે તો સો ગ્રામ કાર્બનિક સંયોજન લીધેલું હોય તો નાઇટ્રોજનનું દળ કેટલું થાય તો આ સોને આની સાથે ગુણવા પડે અને એમ ગ્રામ છેદમાં આવે તો આપણું સૂત્ર થાય અઠ્યાવીસ ગુણ્યા વી બાવીસ ચારસો જે આ ઉપરવાળું છે તે જ અને એને ટકાવારીમાં ફેરવા માટે સો વડે ગુણ્યા અને એમ દળ એ કાર્બનિક સંયોજનનું દળ છે તો આ નાઇટ્રોજનનું ટકાવા પ્રમાણ દર્શાવે મિત્રો દરેક વખતે આપણે અહીં અઠ્યાવીસ જ લેવાના થાય કારણ કે એન્ટુનું આણવીય દળ અઠ્યાવીસ વી એકત્ર નાઇટ્રોજનના કદને એસટી પીએ ફેરવીને અહીંયા વાપરવાનું છે કારણ કે આપણે નીચે બાવીસ ચારસોનો ઉપયોગ કર્યો છે ઇન્ટુ હન્ડ્રેડ બાવીસ ચારસો એસટીપી એકદ અને એમ કાર્બનિક પદાર્થનું દળ તો આ પ્રમાણે ડ્યુમા પદ્ધતિ વડે કાર્બનિક સંયોજનમાં રહેલા નાઇટ્રોજનનું ટકાવા પ્રમાણ શોધી શકાય મિત્રો નાઇટ્રોજનનું ટકાવા પ્રમાણ શોધવા માટે બીજી પણ એક પદ્ધતિ છે જેને જેલડાલ પદ્ધતિ કહેવાય જે કાર્બનિક સંયોજનમાંથી નાઇટ્રોજનનું ટકાવા પ્રમાણ શોધવાનું છે એ કાર્બનિક સંયોજનને સાંદ્રા એસ્ટોએસોફોર અને કોપર સલ્ફેટના દ્રાવણમાં લઈને એને ગરમ કરવામાં આવે આ જે ફ્લાસ્ક વપરાય છે અને જેલડાલ ફ્લાસ્ક કહેવાય અહીંયા કાર્બનિક સંયોજનનું ડાયજેશન થશે કાર્બોનિક સંયોજન ગરમ થશે અને એ કાર્બોનિક સંયોજનમાં આ ડાયજેશન થયા પછી એ જે આખું મિશ્રણ છે એ મિશ્રણને આ ફ્લાસ્કની અંદર એને સાથે ફરીથી નિસંદન કરવામાં આવે નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થશે સોરી એમોનિયા વાયુ ઉત્પન્ન થશે અને એ એમોનિયા વાયુ અહીંયા જમા થશે ઓવરઓલ પ્રક્રિયા શું છે એ આપણે જરા જોઈએ મિત્રો કાર્બનિક સંયોજનને એસ્ટોએસોફોર સાથે ગરમ કર્યો થોડો સિયોસોફોર નાખેલો તો પ્રક્રિયાને કારણે એ ડાયજેશનમાં નાઇટ્રોજનનું રૂપાંતરણ એમોનિયમ સલ્ફેટમાં થાય અને ત્યારબાદ એમાં એનોચ નાખીને ગરમ કરવામાં આવે એટલે એમોનિયા વાયુ ઉત્પન્ન થાય અને આ એમોનિયા વાયુને વજન કરેલા અથવા ચોક્કસ કદના એચ ટુ એસઓફોરમાં શોષવામાં આવે મિત્રો જરા સમજો જે એમોનિયા વાયુ ઉત્પન્ન થાય છે એને ચોક્કસ કદના એટલે નક્કી કરેલા ચોક્કસ કદના ચોક્કસ મોલારિટીવાળા એસ ફોરમાં શોષવામાં આવે જેટલો એમોનિયા આની અંદર શોષાઈ જશે એ સિવાય બાકી વધેલો એસ ફોર એ કેટલો છે એ જાણવા માટે એસ ફોર જેટલી જ મોલારિટીવાળા એને ઓચ વડે એનું અવ અનુમાપન કરી બાકી વધેલા એચ ટુ એસઓફરનું કદ જાણી શકાય એમોનિયા એચ ટુ એસોફરને વાપરી લે પછી બાકી વધેલો એચ ટુ એસઓફોર એચ વડે જાણી શકાય બાકી વધેલો એચ ટુ કેટલો છે એ આપણને એચના કદ પરથી ખબર પડે એને ઓચના કદ પરથી બાકી વધેલો એસ્ટોએસોફર મળે બાકી વધેલા એસ્ટોએસોફરના કદ ઉપરથી કેટલો એસ્ટુએસોફર અહીં શોષાઈ ગયો છે એ મળશે અને શોષાઈ ગયેલા એસ્ટોએસોફરના કદ પરથી એમોનિયાનું પ્રમાણ જાણી શકાય છે તો આ પ્રમાણે આડકતરી રીતે નાઇટ્રોજનમાં સોરી કાર્બનિક સંયોજનમાં એમોનિયાનું પ્રમાણ જાણી અને પછી છેલ્લે નાઇટ્રોજનનું વજન શોધી અને એનું ટકાવા પ્રમાણ મેળવવામાં આવે મિત્રો આ ગણતરી આપણે આ રીતે દર્શાવી શકીએ ઓવરઓલ સમીકરણ કાર્બનિક સંયોજન પ્લસ એસ ટુ એસોફોર એમોનિયમ સલ્ફેટ બને એને એનોએચમાં નાખો એનોએચ સાથે પ્રક્રિયા થાય સોડિયમ સલ્ફેટને એમોનિયા વાયુ બનશે અને આ એમોનિયા વાયુનું એસ ટુ એસોફોર વડે પ્રક્રિયાથી એમોનિયમ સલ્ફેટ બને બાકી વધેલા એસ ટુ એસોફોરનું એનોઓચ વડે અનુમાપન કરી એ શોધી એના ઉપરથી એમોનિયા શોધી અને ઓવરઓલ નાઇટ્રોજનનું પ્રમાણ શોધી શકાય કેવી રીતે ધારો કે કાર્બનિક સંયોજનનું દળ એમ ગ્રામ છે એમ મોલારિટીવાળા એસ ટુ એસોફોરનું નિયત કદ જે આપણે લેવાના એ વી એમએલ છેલ્લે એનોઓચ સાથે જે અનુમાપન કરવાનું છે એમાં વધારાના એસ ટુએસોફરના અનુમાપનમાં વપરાયેલા એમ મોલારીટીવાળા એનએચનું કેટલું કદ આવે છે એ વિવનએમએલ કહેવાય એનએઓચના કદ ઉપરથી એ એનએચ સાથે પ્રક્રિયામાં એસ ટીએસોફર કેટલો વપરાયો એ આ પ્રમાણે જાણી શકાય કે એમ મોલારીટીવાળા વિવન એમએલ એનએચ સાથે વપરાયેલા એચ ટુ ફોરનું કદ તો કે એમ મોલારિટીવાળા વી વન બાય ટુ એમએલ એસ ટુ ફોર મિત્રો સંજા એવી વાત છે એને હોય જે મોનો એસિડિક બેઝ છે અને એસ ટુ એસ ઓ ફોર એ દ્વિ બેઝિક એસિડ છે એટલે એચ ટુ એસ ઓ ફોરના એક અણુના અનુમાપન માટે એને હોય બે જોઈએ એક મોલના અનુમાપન માટે બે મોલ જોઈએ એટલે એન ઓએચનું જેટલું કદ વપરાયેલું છે એના કરતાં અડધું કદ એસ ટુ એસઓ ફોરનું હોય આપણે શરૂઆતમાં વી એમ લીધેલો હતો છેલ્લે આપણને વી વન બાય ટુ જેટલો એસ ટુ એસઓ ફોર વધેલો જોવા મળ્યો તો એમ મોલારીટીવાળા વપરાયા વગરના એસ ટુ એસોફોરનું કદ કેટલું વીએમએલ લીધેલો વી વન બાય ટુ એમએલ આ એનએચ સાથેની પ્રક્રિયામાં વપરાયો તો બાકી વધેલો વીમાંથી વી વન બાય ટુ બાદ કરીએ તેટલો એટલે આ એસ ટુ એસોફોર એનએચ સાથે પ્રક્રિયામાં નથી વપરાયો તો એ એમોનિયા સાથેની પ્રક્રિયામાં વપરાયો તો આવું કહી શકાય એમ મોલારીટીવાળા એમ મોલારિટી શોર્ટમાં લખેલું છે વી માઇનસ વી વન બાય ટુ એમએલ એસ ટ્યુએસોફોર એમોનિયા સાથેની પ્રક્રિયામાં વપરાયો પણ કેટલો વપરાય જો એસ ટ્યુએસોફોર આટલો હોય બે એમોનિયાના તટસ્થીકરણ માટે એક એચ ટુ એસોફોર જોઈએ એટલે એસ ટ્યુએસોફોરના આટલા કદ સાથે એમોનિયા બમણો વપરાયો કહેવાય એટલે એમોનિયા બમણો ઉત્પન્ન થયો હશે તો આ ઉત્પન્ન થયેલા એમોનિયાનું કદ છે જે આપણે કાર્બનિક સંયોજનમાંથી ઉત્પન્ન થવાનું છે તો આમ આટલું ઉત્પન્ન એમોનિયાનું કદ છે એના ઉપરથી નાઇટ્રોજનનું કદ શોધવું હોય તો આવું કહી શકાય એક હજાર એમએલ વન મોલર એમોનિયા એમાં નાઇટ્રોજનનું દળ ચૌદ ગ્રામ એમોનિયાની મોલારિટી એક મોલર છે જુઓ મિત્રો થાઉઝન્ડ એમએલ ચૌદ ગ્રામ નાઇટ્રોજનની હાજરી બતાવે આપણને પ્રયોગમાં ટુ વી માઇનસ વી વન બાય ટુ એટલે આટલા એમ એમોનિયા આટલી મોલારીટી વાળો એમ મોલારીટી વાળો કારણ કે આપણે એમ મોલારીટી વાળું લીધેલું છે તો આટલા એમોનિયામાં નાઇટ્રોજન કેટલા ગ્રામ હોય ચૌદ સાથે આ ગુણાકાર ગુણ્યા મોલારિટી ચૌદ ગુણ્યા મોલારિટી આ એમએલ અને ડિવાઇડેડ બાય થાઉઝન્ડ ઇન્ટુ વન વનની જરૂર છે ને એટલે એક હજાર ગ્રામ એટલે આટલો નાઇટ્રોજન આટલા ગ્રામ કાર્બનિક સંયોજનમાં હાજર છે એમ કહેવાય તો આનું ટકાવા પ્રમાણ મેળવવા અને વડે ગુણો અને કાર્બનિક પદાર્થના દળ વડે ભાગો તો નાઇટ્રોજનનું ટકાવા પ્રમાણ બરાબર ચૌદ એમ ટ્વાઇસ આ વી ઇન્ટુ સો ડીવાઇડેડ બાય એમ ઇન્ટુ થાઉઝન્ડ હજાર અને સોને ધ્યાનમાં લઈએ તો છેલ્લે દસ વધે નીચે છે દુરાડતા તો આ દસ એ ચૌદને એક પોઈન્ટ ચારમાં ફેરવી દે તો નાઇટ્રોજનનું ટકાવા પ્રમાણ માટે સૂત્ર એક પોઈન્ટ ચાર એમ વી માઇનસ વી વન બાય ટુ એમ આ સૂત્રથી નાઇટ્રોજનનું ટકાવા પ્રમાણ શોધી શકાય મિત્રો અહીંયા એમ એટલે સલ્ફિરિક એસિડની મોલારિટી અથવા એચ ટુ એસઓફોરની મોલારીટી બંનેની મોલારિટી સરખી છે અને આ કેપિટલ વી એટલે શરૂઆતમાં લીધેલા એચ ટુ એસઓફોરનું કદ અને વી વન એટલે છેલ્લા પ્રયોગમાં મળેલા એન ઓએચનું કદ એટલે શરૂઆતના એચ ટુ કદ અંતિમ પ્રયોગ માટે લીધેલા એન કદ સંયોજનનું કુલ દળ અને એચ ટુ એસઓફોર અથવા એન ઓએચની મોલારિટીનો ઉપયોગ કરીને નાઇટ્રોજનનું ટકાવા પ્રમાણ શોધી શકાય તો મિત્રો આ પદ્ધતિએ જેલડાલ પદ્ધતિ તરીકે ઓળખાય કે જેમાં તમે નાઇટ્રોજનનું ટકાવા પ્રમાણ શોધી શકો છો નેક્સ્ટ તત્વ હેલોજન હેલોજનનું ટકાવાર શોધવાની પદ્ધતિ એ કેરિયસ પદ્ધતિ કહેવાય અને એની અંદર એક પાતળી ટ્યુબની અંદર સખત ટ્યુબની અંદર કાર્બનિક સંયોજનને ગરમ કરવામાં આવે અને એ કાર્બનિક સખત ટ્યુબને કેરિયસ ટ્યુબ અથવા કેરિયસ નળી કહેવામાં આવે છે મિત્રો આમાં એ કાર્બનિક સંયોજન એને નાઇટ્રિક એસિડ સાથે ગરમ કરી એજી એનોથી સાથે પણ ગરમ કરવાનું એના કારણે અવક્ષેપ મળશે કાર્બોનિક સંયોજનમાં હેલોજન રહેલો છે એક્સ આ એક્સ એજી સાથે જોડાય એજી એક્સ આપશે સિલ્વર હેલાઇડ મળેલા સિલ્વર હેલાઇડના આક્ષેપને ગાડી લો પાણીથી ધોઈ નાખો જેથી એચ એનોત્રી કે જે એનોથરી વધારાના પડ્યા હોય તો એ દૂર થઈ જાય સૂકવી નાખો એકદમ ડ્રાય ઓવનનો ઉપયોગ કરીને અને છેલ્લે એનું વજન કરી લેવા આ પદ્ધતિને કેરિયસ પદ્ધતિ કહેવાય વપરાયેલા પદાર્થને વપરાયેલી નળીને કેરિયસ ટ્યૂબ કહેવાય તો આવી રીતે કેરિયસ ટ્યુબની અંદર ધુમાયમાન નાઇટ્રિક એસિડની હાજરીમાં એજી એનોથરી સાથે કાર્બનિક સંયોજનને ગરમ કરવામાં આવે છે અને કાર્બનિક એલાઇડના આક્ષેપ મળશે મિત્રો એલોજન તરીકે ક્લોરીન હોય તો મળેલા આક્ષેપ એજી ના હશે સફેદ આક્ષેપ હેલોજન તરીકે બીઆર હશે એક્સ તરીકે તો મળેલા આક્ષેપ એ જી બીઆરના હશે પીળા રંગના આક્ષેપ હશે અને આયોડીન હશે તો મળેલા આક્ષેપ સિલ્વર આયોડાઇડ એજી આઈના હશે આ પ્રમાણે મળેલા ઓક્ષેપને છેલ્લે વજન કર્યા પછી પર્સન્ટેજ પ્રમાણ આ રીતે શોધી શકાય કાર્બનિક સંયોજનનું દળ માની લો કે એમ ગ્રામ છે છેલ્લે બનેલા એજી એક્સનું દળ એમ વન ગ્રામ છે આ એજી એક્સ તરીકે એજી સીએલ એ હોઈ શકે મિત્રો એક મોલ એજી એક્સ એટલે એમાં એક મોલ હેલોજન છે એમ કહી શકાય હેલોજન તરીકે ક્લોરીન બ્રોમિન આયોડિન એક મોલ એજીએક્સ બન્યો એટલે એક મોલ હેલોજન અંદર હાજર છે એમ વન ગ્રામ એજીએક્સ બન્યો તો કેટલા મોલ હેલોજન હાજર હશે તો એમ વન ઇન્ટુ એક મોલ પણ મોલ બરાબર વજન ભાગ્યા દળ એટલે સિસ્ટમનો ઉપયોગ કરતા હાજર હેલોજનનું દળ એટલે હેલોજનનું પરમાણવીય દળ ગુણ્યા મળેલા એજીએક્સનું દળ અને છેદમાં એજીએક્સનું આણવીય દળ મિત્રો અહીંયા હંમેશા પાંત્રીસ પોઈન્ટ પાંચ લખવાના થાય જો ક્લોરીન હોય તો બીઆર હોય તો એટ જીરો લખવાના આયોડીન હોય તો એકસો સત્યાવીસ લખવાના એ પ્રમાણે એજીસીએલ એ અને એ આણવીય દળ જે તે જથ્થો હોય ત્યારે વાપરવાનો પર્સન્ટેજ પ્રમાણ શોધવા આ સૂત્રમાં સો વડે ગુણો અને એમ વડે ભાગાકાર કરો આ એમ એટલે કાર્બનિક સંયોજનનું દર છે તો આ રીતે હેલોજનનું ટકાવા પ્રમાણ શોધી શકાય એક્સનું પરમાણુને દળ મળેલા એજી એક્સનું દળ ગુણ્યાસો છેદમાં એજીએક્સનું આણવીય દળ ગુણ્યા એમ આઈજીએક્સનું આણવીય દળ કયો હેલાઇડ છે એ પ્રમાણે વાપરવાનું એક્સનું પરમાણવીય દળ ક્લોરિન બ્રોમિન આયોડીન જે હોય એ પ્રમાણે વાપરવાનું એમ વન એ તો આ પ્રયોગના અંતે મળેલું વજન છે અને એમ લીધેલા કાર્બનિક સંયોજનનું દળ છે તો આવી રીતે એલોજન માટે કેરિયસ પદ્ધતિનો ઉપયોગ કરીને કાર્બનિક સંયોજનમાં રહેલા હેલોજનનું ટકાવા પ્રમાણ આપણે શોધી શકીએ આ પ્રમાણે સલ્ફરનું ટકાવા પ્રમાણ શોધવું હોય તો એના માટે પણ કેરિયસ પદ્ધતિનો જ ઉપયોગ થાય એ જ કેરિયસ ટ્યુબનો ઉપયોગ થાય કે જેમાં કાર્બનિક સંયોજનને સોડિયમ પેરોક્સાઇડ અથવા નાઇટ્રિક એસિડ આ બંને ઓક્સિડેશન કરતા પદાર્થો છે એ ઓક્સિડેશન કરતા પદાર્થોની હાજરીમાં ગરમ કરવામાં આવે કાર્બનિક સંયોજનમાં ઓલરેડી કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન અને સલ્ફરની હાજરી છે જ તો કાર્બોનિક સંયોજનને આ પ્રમાણે ગરમ કરતાં એમાં રહેલો સલ્ફર સલ્ફ્યુરિક એસિડમાં ફેરવાઈ જાય એચ ટુ જેટલો સલ્ફર હશે એ પ્રમાણે એચ ટુ એસોફોર બનશે ત્યારબાદ મિશ્રણની અંદર બેરિયમ ક્લોરાઇડ નાખવામાં આવે એટલે એચ ટુ એસોફોરનો સલ્ફેટ બેરિયમ સલ્ફેટ રૂપે અવક્ષેપણ પામે કાર્બનિક સંયોજન પ્લસ ઓક્સિડેશન કરતાં સાથે ગરમ કરતાં એસમાંથી એચ ટુ એસ ફોર અને એની બી ટુ સાથેની પ્રક્રિયાથી બી એ ફોર મળેલા બી એ એસ ફોરના ઓક્ષેપને ફિલ્ટર કરી લો ગાળી લો પાણીથી ધોઈ નાખો જેથી બાકી વધેલા પદાર્થો દૂર થાય છેલ્લે સૂકવી અને ઓવનની અંદર એનું વજન કરી લેવાનું અને ધારો કે આ વજન એમ વન ગ્રામ જેટલું છે મિત્રો એનું ટકાવા પ્રમાણ શોધવા ધારો કે કાર્બનિક સંયોજનનું દળ એમ ગ્રામ મળેલા બેરિયમ સલ્ફેટનું દળ એમ વન ગ્રામ મિત્રો આપણને ખ્યાલ આવે કે એક મોલ બેરિયમ એસોફોરમાં એક મોલ બેરિયમ ફોર એનું આણવીય દળ બસો તેત્રીસ અને આ બસો તેત્રીસ ગ્રામ બેરી એસોફોરમાં સલ્ફરનો એક પરમાણુ છે તો એ બત્રીસ ગ્રામ સલ્ફરની હાજરી બતાવે એટલે જો બસો તેત્રીસ ગ્રામ બેરિય એસોફોર બસો તેત્રીસ ગ્રામ બેરિયમ સલ્ફેટ મળે તો કાર્બનિક સંયોજનમાં બત્રીસ ગ્રામ સલ્ફર છે એમ કહેવાય મિત્રો ફરીથી બસો તેત્રીસ ગ્રામ બેરિયમ સલ્ફેટ મળે મિત્રો કાર્બનિક સંયોજનમાં બત્રીસ ગ્રામ સલ્ફર છે એમ કહેવાય પણ આપણને પ્રક્રિયામાં એમ વન ગ્રામ બેરિયમ સલ્ફેટ મળ્યો છે તો એમાં સલ્ફરનું પ્રમાણ કેટલું તો એમ વન ગુણ્યા બત્રીસ છેદમાં બસો તેત્રીસ તો આ સલ્ફરનું ગ્રામમાં વજન છે ટકાવા પ્રમાણ શોધવા આ ગ્રામમાં વજનને સો ગ્રામ વડે ગુણી દો અને કાર્બનિક પદાર્થના દળ એમ વડે ભાગાકાર કરતા સલ્ફરનું ટકાવા પ્રમાણ મળે તો સલ્ફરનું ટકાવા પ્રમાણ બરાબર બત્રીસ એમ વન બસો તેત્રીસ ગુણ્યા સો ભાગ્યા એમ મિત્રો અહીંયા થર્ટી ટુ એ સલ્ફરનું પરમાણવીય દળ છે એ જ આવે એમ વન મળેલા આક્ષેપનું વજન છે બસો તેત્રીસ આ બી એસોફરનું આણવીય દળ છે અને એમ કાર્બનિક સંયોજનનું દળ છે આમાં એમ અને એમ વન આ બે વસ્તુ બદલાઈ શકે બસો તેત્રીસ અને બત્રીસ તો આ પ્રયોગમાં એ જ આવે કારણ કે સલ્ફરનું પરમાણુય વેદળ બત્રીસ અને બેરિયમ સલ્ફેટનું આણ બસો ને તેત્રીસ તો આ રીતે કેરિયસ નળીની અંદર કાર્બનિક સંયોજનનું ઓક્સિડેશન કરતાની હાજરીમાં દહન કરી બેરિયમ સીએલ ટુ સાથે પ્રક્રિયા કરી મળેલા ઓક્ષેપને ધોઈ સૂકવીને વજન કરીને એમાં રહેલા સલ્ફરનું ટકાવા પ્રમાણ શોધી શકાય આગળ વાત કરીએ મિત્રો ફોસ્ફરસનું ભારાત્મક પુથ્થકરણ ટકાવાર પ્રમાણ જથ્થાત્મક પરિમાપન કેવી રીતે કરી શકાય સૌ પ્રથમ એક પાત્રની અંદર કાર્બનિક સંયોજનને ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં ગરમ કરવામાં આવે મિત્રો અહીંયા ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડનો જથ્થો નક્કી કરેલો ચોક્કસ જથ્થો લેવાનો સાથે સાથે કાર્બનિક સંયોજન જેનું દળ આપણે એમ ગ્રામ નિશ્ચિત લઈશું ગરમ કરવાથી કાર્બનિક સંયોજનમાં રહેલો ફોસ્ફરસ પી એ આ એસિડના કારણે એથ્રીપીઓ ફોરમાં ફેરવાય ફોસ્ફરિક એસિડમાં રૂપાંતરણ પામે મિત્રો અહીંથી બે વિકલ્પ છે આપણી પાસે પહેલો વિકલ્પ છે કે હવે આ જ મિશ્રણમાં એમોનિયા અને એમોનિયમ મોલિબડેટ ઉમેરવામાં આવે તો ફોસ્ફરસ એ ફોસ્ફેટ સ્વરૂપે છે એ એમ્યુનિયમ ફોસ્પો મોલિબડેટમાં ફેરવાય છે એનએસ ફોર થ્રાઇસ પીઓ ફોર ઇન્ટુ ટવેલ્વ એમ ઓ થ્રી આ એમ્યુનિયમ ફોસ્પો મોલિબડેટના ઓક્ષેપ આપણને મળશે આગળ આપણે ભણી ચૂક્યા છીએ આ પીળા રંગના ઓક્ષેપ આપણને મળે એક વિકલ્પ આ છે બીજો વિકલ્પ છે કાર્બનિક સંયોજનને નાઇટ્રિક એસિડ સાથે ગરમ કરીને મળેલા ફોસ્ફોરિક એસિડનું અંદર મેગ્નેશિયા ઉમેરવામાં આવે તો મેગ્નેશિયા ઉમેરવાથી મેગ્નેશિયમ એમોનિયમ ફોસ્ફેટ આપણને મળે અને આ મેગ્નેશિયમ એમોનિયમ ફોસ્ફેટને ગરમ કરતાં એમજી ટુ પી ઓ સેવન મેગ્નેશિયમ પાયરોફોસ્ફેટ આપણને મળે મેગ્નેશિયમ પાયરોફોસ્ફેટ અને આ ઓક્ષેપને ગાળી ધોઈ સૂકવી વજન કરી અને એમાં રહેલા ફોસ્ફરસનું પ્રમાણ આપણે જાણી શકીએ એટલે આપણી પાસે મેગ્નેશિયમ મિશ્રણ અથવા એમોનિયા અને એમોનિયમ મોલિબડેટ એમાંથી કોઈપણ એકનો ઉપયોગ કરીને મળેલા અક્ષેપનું અલગ અલગ ગણતરી કરીને આપણે ફોસ્ફરસનું પ્રમાણ ટકાવા પ્રમાણ જાણી શકીએ જુઓ કાર્બનિક સંયોજનનું દળ એમ ગ્રામ વિકલ્પ એક પ્રમાણે ચાલ્યા હોઈએ તો મળેલા એમોનિયમ ફોસ્ફોમોલિબડેટના પીળા રંગના અવક્ષેપનું દળ એમ વન ગ્રામ અને આ એમોનિયમ ફોસ્પોમોલિબડેટ જેનું આણવીય દળ અઢારસો સિત્યોતેર ગ્રામ છે અઢારસો ગ્રામ તો આના ઉપરથી પર્સન્ટેજ ઓફ ફોસ્ફરસ મિત્રો આ ફોસ્ફરસનું પરમાણુ એક જ છે એક અણુની અંદર અને એક ફોસ્ફરસનું પરમાણુ અદળ એકત્રીસ ઇન્ટુ મળેલા અક્ષેપનું વજન એમ વન છેદમાં આણવી અદળ એમોનિયમ ફોસ્ફોમોલિબ્રેટનું ગુણ્યા ટકાવા પ્રમાણ માટે સોના છેદમાં એમ તો આ રીતે ફોસ્ફરસનું ટકાવવા પ્રમાણ વિકલ્પ એકનો ઉપયોગ કરીને શોધી શકાય જો વિકલ્પ બે પ્રમાણે આપણે પ્રયોગ કર્યો હોય અને એ પ્રમાણે ઓક્ષેપ મેળવ્યા હોય તો આ એમોનિયમ પાયરોફોસ્ફેટ સોરી મેગ્નેશિયમ પાયરોફોસ્ફેટ હોય તો એના પરથી ટકાવા પ્રમાણ આ સૂત્રથી ગણી શકાય આની અંદર ફોસ્ફરસના બે પરમાણુઓ છે એક પરમાણુનું દળ એકત્રીસ બેનું થઈને બત્રીસ બત્રીસ ગુણ્યા મળેલા પાયરોફોસ્ફેટનું વજન અવક્ષેપનું વજન છેદમાં પાયરોફોસ્ફેટનું આણવીય દળ ઇન્ટુ સો બાય હંડ્રેડ તો આ રીતે પણ ફોસ્ફરસનું ટકાવા પ્રમાણ શોધી શકાય મિત્રો ગણતરી બહુ સિમ્પલ છે તમે જે ભારાત્મક ભારત્મક પુસ્તક માંગો છો એ તત્વનું સંખ્યા પ્રમાણે એનું દળ લખાય એની સાથે એ તત્વ જે સ્વરૂપે તમે ઓક્ષેપિત કર્યો છે એ ઓક્ષેપનું વજન અને એ પદાર્થ જે છે જે ઓક્ષેપ છે એનું આણવી દળ છેદમાં મુકાય અને સ્વ છેદમાં એમ તત્વનું તત્વની સંખ્યા પ્રમાણે પરમાણવીય દળ અક્ષેપનું વજન અવક્ષેપનું આણવીય દળ ઇન્ટુ સો બાય હંડ્રેડ કાર્બન હાઇડ્રોજન નાઇટ્રોજન આ દરેકની અંદર સલ્ફર હેલોજન દરેકમાં આ સિસ્ટમ પ્રમાણે ચાલે છે માત્ર ફોસ્ફરસના કિસ્સામાં ઝીલડાલ અને ડીમા પદ્ધતિ જરા અલગ છે એટલે એમાં ગણતરી જરા જુદી આવે છે મિત્રો આગળ ઓક્સિજનનું ટકાવા પ્રમાણની ચર્ચા કરીએ કાર્બનિક સંયોજનની અંદર કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન રહેલા હોય તો મિશ્રણને ગરમ કરો એટલે ઓક્સિજન છૂટો પડશે એ સિવાય અન્ય વાયુઓ પણ છૂટા પડશે આ મિશ્રણને લાલચોડ ગરમ કરેલા કાર્બન મોનોક્સાઇડ સોરી કોક ઉપરથી પસાર કરવામાં આવે તો ઓક્સિજન એ કાર્બન સાથે પ્રક્રિયા કરી કાર્બન મોનોક્સાઇડ બનાવશે અને આ કાર્બન મોનોક્સાઇડને આયોડિન પેન્ટોક્સાઇડ એની યાદરીમાં ગરમ કરવામાં આવે આયોડિન પેન્ટોક્સાઇડ એ ઓક્સિડેશન કરતા છે તો એ કાર્બન ડાયોક્સાઇડ બનાવશે જોડે આયોડીન બનશે એટલે આવી રીતે કાર્બનિક સંયોજનનો ઓક્સિજન છેલ્લે કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવાય કાર્બન વધતા ઓટું કાર્બન મોનોક્સાઇડ આયોડિન પેન્ટોક્સાઇડ પ્લસ કાર્બન મોનોક્સાઇડ આયોડિન પ્લસ કાર્બન ડાયોક્સાઇડ અહીં કાર્બન મોનોક્સાઇડના બે આણુ છે કાર્બન ડાયોક્સાઇડના પાંચ છે સમીકરણને પાંચ વડે અને આ સમીકરણને બે વડે ગુણો તો આ રીતે ગણતરી કરી શકાય કે ઓક્સિજનના એક મોલથી બે મૂલ કાર્બન મોનોક્સાઈડ બને છે તો બત્રીસ ગ્રામ ઓક્સિજન ઉત્પન્ન થતો હોય તો અઠ્યાસી ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ સીઓ ટુ છૂટો પડે તો એના ઉપરથી આપણે ગણતરી આવી રીતે કરી શકીએ કાર્બનિક સંયોજનનું દળ એમ વન એમ ગ્રામ ઉત્પન્ન થયેલા સીઓ ટુનું દળ એમ વન ગ્રામ અઠ્યાસી ગ્રામ સીઓ ટુમાં વપરાયેલો ઓક્સિજન બત્રીસ ગ્રામ તો એમ વન ગ્રામ સી માં ટુમાં કેટલા ગ્રામ ઓક્સિજન હોય બત્રીસ ગુણ્યા એમ વન છેદમાં અઠ્યાસી અને ટકાવા પ્રમાણ મેળવવા બત્રીસ ઇન્ટુ એમ વન છેદમાં અઠ્યાસી છેદમાં બાય એમ મતલબ કે કાર્બનિક સંયોજનના ઓક્સિજન ઓ ટુનું દળ સીઓ ટુનું અઠ્યાસી ગ્રામ ડિવાઈડેડ બાય સો બાય એમ આનો ઉપયોગ કરીને ઓક્સિજનનું ટકાવા પ્રમાણ શોધી શકે તો મિત્રો આ પ્રમાણે કાર્બનિક સંયોજનની અંદર રહેલા તત્વોનું ટકાવા પ્રમાણ સુધીને એનું ભારાત્મક પુત્રકરણ કરી શકીએ છીએ તો મિત્રો આખા યુનિટની અંદર આપણે શરૂઆતમાં કાર્બનિક સંયોજનોનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ કાર્બનિક સંયોજનનું શુદ્ધિકરણ અને છેલ્લે કાર્બનિક સંયોજનની અંદર રહેલા તત્વોની પરખ અને ત્યારબાદ એ તત્વોનું ભારત્મક પુથ્થકરણ માટેની જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કર્યો આ સાથે આપણે આપણો આખો યુનિટ નંબર બાર અહીંયા પૂર્ણ કરીએ છીએ આભાર મિત્રો